અને એવા જ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભજુભાઈ આરેઠિયા સાહેબ ઈ બેઠા છે અને પાટીદાર મિત્ર મંડળની એક ટીમ અહીંયા બેઠી છે. એટલે મને એમ થયું કે હું કઈ વાત કરું ને એના પહેલા વાગડની વાત કરતો હતો કે વાગડને શા માટે સંતો સુરો અને દાતારોની ધરતી કહીએ છીએ. આજથી 7-8 મહિના પહેલા અહીં અલગ અલગ સમાજના માણસો બેઠા છે. મને ખબર છે કે કોઈ એક જ્ઞાતિની વાત કરવા માટે કે કોઈ રાજકીય દ્રષ્ટિકોણથી વાત કરવી એ નથી મારે, પણ મારે એની વાત કરવી છે કે જેણે સમાજ માટે, જેણે રાષ્ટ્ર માટે, જેણે શિક્ષણ માટે, જેણે આરોગ્ય માટે કંઈક કર્યું છે. સાહેબ, આજથી 6-8 મહિના પહેલા 26 જાન્યુઆરી મુંબઈની એ ધરતી નડાલ ખાતે કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજનું ત્યાં ભવ્ય કાર્યક્રમ, અને કાર્યક્રમનું બાપુ મૂળ હેતુ દીકરીઓનું શિક્ષણ, બેટી પઢાઓ બેટી બચાવો, દીકરીઓના શિક્ષણ માટે કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજને ત્યાં નડાલ ખાતે એક ભવ્ય સંકુલ બનાવવાની વાત હતી. એ કાર્યક્રમનું એન્કરિંગ કરવા માટે હું મુંબઈ ગયો અને દાતાઓના ચડાવવા ચાલુ થયા કે મુખ્ય સંકુલના દાતા કોણ બનશે. બધાયની મીટ હતી આખા પટેલ સમાજ ઉપર કે મુખ્ય દાતા કોણ બનશે, કારણ કે જ્યારે વાત દીકરીઓના શિક્ષણની આવે એટલે મારે મૂળ વાત આ કરવી છે. બાકી દાતાઓનું લિસ્ટ ઘણું લાંબુ છે, પણ એમાં એક એવું ટ્વિસ્ટ છે કે તમને સાંભળીને આનંદ થાય કે ખરેખર દાતાર કોને કહેવાય એની મારે વાત કરવી છે. ચડાવવા 5 કરોડ થી ચાલુ થયા હતા, તમને ખબર ન હોય તો કહી દઉં. ડોક્ટર રશેલ, ભલે એને ચડાવવો નથી લીધો, આજે હું એને યાદ કરું છું કારણ કે ઘણી વખત માહોલ બનાવે ને એની કિંમત હોય. સાહેબ, 5 કરોડ થી ચડાવવા ચાલુ થયા, ચડાવવા ધીમે 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 આગળ વધતા જતા હતા. મને કહેવા દો કે ચડાવો વ્યક્તિગત, આ બધાયનું નથી કહેતો, વ્યક્તિગત એકલા વ્યક્તિનું ચડાવો 15 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો. કાનુડાની ઠાકરની માં અંબેની દાદાની કૃપા હશે, 15 કરોડ, 16 કરોડ, અને પછી જે 10-10 લાખનું કૂદકો લાગતો હતો ને બાપભાઈ, 5-5 લાખે લાગવા માંડ્યો. એટલે એમ સમજણ કે હવે કદાચ આગળ બહુ 20 કરોડે નહીં પહોંચે. એવા વખતે એવી ઘટના બની, હું નહીં આખો વાગડ પંથક, માત્ર પટેલ સમાજ એક નહીં, વાગડનો એક એક વ્યક્તિ એનું ગૌરવ લઈ શકે એવી ઘટના મુંબઈમાં નડાલ ખાતે બની, એનો હું સાક્ષી હતો. એટલે મને વધારે આનંદ થાય છે કે 16 કરોડ ને 32 લાખ રૂપિયા આદરણીય હિરજીભાઈ ગામી, હું ભૂલતો ન હોઉં તો એમણે રકમ બોલી 16 કરોડ ને 32 લાખ રૂપિયા દીકરીઓના શિક્ષણ માટે. સાંભળજો, હવે એનાથી એક કદમ આગળ વાત કરું કે ત્યાં એક એવો દાતાર વ્યક્તિ બેઠો હતો કે ધારત તો 16 કરોડ 32 લાખ થી ઉપર એકલો 20 કરોડ નો ચડાવો લઈ હકત. એવા વખતે મેં છેલ્લી જાહેરાત કરી દીધી, પહેલી વખત, બીજી વખત ને ત્રીજી વખત 16 કરોડ અને 32 લાખ રૂપિયાની રકમ. એ વખતે આપણા પૂર્વ ધારાસભ્ય એટલે ભજુભાઈ ઉભા થઈને મારી પાસે આવ્યા અને મને કીધું કે મેક્સ, 16 કરોડ 32 લાખ રૂપિયાનો ચડાવો એમણે લીધો, નામ ભલે એમનું જ ત્યાં લખાય પણ એટલા ને એટલા રૂપિયા મારા 16 કરોડ ને 32 લાખ રૂપિયા. હવે એનાથી એક કદમ આગળ વાત કરું, બેઠા છે ને, મારા વખાણની એને જરૂરી નથી, પણ મૂળ વાત એ કે હું ખડીરનો વતની, એક શિક્ષક શિક્ષણ માટેની વાત થતી હોય અને મંચ ઉપરથી વાગડના વતની તરીકે વાગડના દાતાને ન બિરદાવું તો હું નગુણું કહું. એટલે એનાથી એક કદમ આગળ કહું તો એના પછી ભજુભાઈ બીજા 3 ચડાવવા લીધા અને કુલ રૂપિયા હું ન ભૂલતો હોઉં તો 19 કરોડ 46 લાખ રૂપિયાની રકમ ભજુભાઈએ દીકરીઓના શિક્ષણ માટે આપી. અને મને આજ કહેવા દો, એ પાટીદારો બેઠા હોય તો, પાટીદારો ને બીજા બધાય સમાજના બેઠા હોય તો, કે માત્ર 5.5 કલાકની અંદર અત્યાર સુધી વાગડ હોય કે કચ્છડો હોય કોઈ પણ સમાજે દીકરીઓના શિક્ષણ માટે 5.5 કલાકમાં રૂપિયા 100 કરોડ ભેગા કર્યા. એકમાત્ર એવી ઘટના, 100 કરોડ રૂપિયા. વાગડના વતની તરીકે એન્કર હતો એટલે મને ખૂબ આનંદ થતો હતો, પણ મને એ વાતનો આનંદ થયો. મેં ભજુભાઈને પૂછ્યું, મેં કીધું ભજુભાઈ તમે 19 કરોડ ને 46 લાખ સુધી ચડાવો લઈ ગયા તમારા અલગ અલગ બાકીના ચડાવવા, 16 કરોડ 32 લાખ રૂપિયાનો ચડાવો તમે હિરજીભાઈ ગામી સાહેબને આપી દીધો, તમે હજુ બીજી રકમ તો બોલી હકત. ત્યારે ભજુભાઈએ જે જવાબ આપ્યો ને એ અહીં નાનામાં નાના સમાજનો વ્યક્તિ ઘરે લઈ જવા જેવો છે. એમણે એમ કીધું કે મેક્સભાઈ હું કદાચ 16 કરોડમાંથી 17 કરોડે પહોંચી જાત કે 20 કરોડે હું પહોંચી જાત, હું આપી દેત, પણ કદાચ હું 20 કરોડ બોલી જાત ને તો મારા પછીના દાતા, એમને અભિનંદન આપું છું, મારા પછીના દાતા કદાચ ન બોલત ને તો આ 16 કરોડ 32 લાખ રૂપિયા એના સમાજને મળ્યા અને મારાય મળ્યા તો સમાજને તો 32 કરોડ રૂપિયા થઈ ગયા. હું એકલો બોલત તો આવડા રૂપિયા મળત નહીં.
સાહેબ આ દિલેરી અને આ દાતારી એટલે કહું છું સાહેબ કે વાગડની ધરતીમાં એક એક એવા દાતાઓ છે જેમણે સમાજ માટે રાષ્ટ્ર માટે શિક્ષણ માટે કામ કર્યું છે.